આ કામમાં કેટલો સમર્પિત છે. બોલને મારવો, બોલને મારવો, ફક્ત જુઓ શું થાય છે, અદ્ભુત વસ્તુઓ થાય છે. આટલું સ્વાભિમાન અને આઝાદી તમારે રાખવી જ જોઈએ તમારા જીવનમાં. આજે જ્યારે અમારી પાસે ઘણી બધી તકો ઉપલબ્ધ છે, વિવિધ વિકલ્પો જે અમારી પાસે છે તે અમને લગભગ મૂંઝવી દે છે, કારણ કે અમારી પાસે સમય મર્યાદિત છે. અમે એની કઈ રીતે પસંદગી કરીએ કે જે અમે કરવા માંગીએ છીએ. તો જ્યારે પસંદગી કરવાની વાત છે, કદાચ તમે વાત કરી રહ્યા છો વ્યવસાય અને બીજા પ્રકારની પસંદગી વિશે, બરોબર? જુઓ, ઘણી અલગ અલગ રીતે આને જોઈ શકાય છે. આજે હું ત્યાં હતો, તેઓ મને પૂછી રહ્યા હતા, અત્યાર સુધીમાં જે કંઈ આટલી સંખ્યામાં યુનિવર્સિટીઓની તમે મુલાકાત લીધી, તમને એવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા જે તમે ઈચ્છતા હતા? મારી ઈચ્છા કોઈ ખાસ પ્રકારના પ્રશ્નોની ન હતી, પરંતુ હું ઈચ્છતો હતો કે તે દરેક પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે જે શક્ય છે. પરંતુ હું જે જોઈ રહ્યો છું, બહુ ઓછા પ્રશ્નો આવ્યા છે જેના પૂછવા પાછળ ચિંતા હોય આખી દુનિયાની, મનુષ્યતાની, આ ગ્રહ પરના જીવનની, દેશની, તેના જેવી વસ્તુઓનો. ખૂબ ઓછા આવ્યા છે, અત્યંત નાની ટકાવારીમાં. બાકી બધા વ્યક્તિગત વસ્તુઓ વિશે છે. હું એવું નથી કહી રહ્યો કે તેનું મહત્વ નથી, પરંતુ મને આશ્ચર્ય થાય છે કે યુવા લોકો વિચારી નથી રહ્યા તેના વિશે, જે વિશાળ પરિસ્થિતિઓ દેશ અને દુનિયામાં બની રહી છે. તે કહ્યા પછી, જુઓ, બે રસ્તા છે તમારું જીવન જીવવાના. કાં તો હું એ જ કરવા માંગુ છું જે મારે કરવું છે, પરંતુ તમે સમજો કે જે તમે કરવા માંગો છો તે ખાલી એક વિચાર છે અને તે તમારો પણ નથી. આ કંઈક એવું છે જે તમે પસંદ કર્યું છે તમારી આજુબાજુથી. હવે કદાચ કોઈ ખાસ યોગ્યતા હોઈ શકે છે. હવે જે લોકો મને પૂછી રહ્યા છે, તમે જાણો છો, અમુક ન્યૂઝ ચેનલ મને પૂછી રહી છે, સદગુરુ તમે કેમ નહીં, શું તમે ચૂંટણી લડવાના છો આ વખતે 2019, શું તમે ચૂંટણી લડવાના છો? મેં કહ્યું, મારો એવો કોઈ ઈરાદો નથી. સારું, ઓછામાં ઓછું આવતી વખતેની ચૂંટણી શું તમે લડશો? મેં કહ્યું, ના. પરંતુ શા માટે નહીં? મેં કહ્યું, તે મારી આવડત નથી. મને નથી લાગતું કે હું એક સારો રાજકારણી બનીશ. જો મને એવું લાગ્યું હોત તો કદાચ મેં તે વિશે વિચાર્યું હોત. શું તમારી પાસે કોઈ ચોક્કસ યોગ્યતા છે કોઈ ખાસ કાર્ય માટેની? તો શું તમે તે દિશામાં વિચારી રહ્યા છો કે ઘણા બધા લોકો આજે શું કરવું તે નક્કી કરી રહ્યા છે, તેમાંથી તેમને શું મળશે તેને આધારે? મને શું મળશે? શું મને આ પ્રકારની જીવનશૈલી, આ પ્રકારનો પગાર મળશે? શું હું આટલા પૈસા અને જીવનશૈલી મેળવીશ? તેઓ આ વિશે વિચારી રહ્યા છે, જે ખોટો અભિગમ છે. કારણ કે તમારી પાસે બધું જ હશે અને તમારી પાસે કશું જ નહીં હોય અંતમાં જીવનમાં. મહત્વની વસ્તુ આ છે, જુઓ, જો તમે તમારી જાતને એવા બનાવો, સૌથી પહેલા તમારે આ કરવું જોઈએ. તમે દોરાવવા ના જોઈએ તમારી ચિંતાઓથી, તમારી હતાશાથી, તમારી બેચેનીથી. તમારે રજા લેવી જોઈએ જ્યારે આ પ્રશ્ન તમારા જીવનનો ગંભીર પ્રશ્ન બને. તમારે અલગ કાઢવા જોઈએ 3-10 દિવસ, માનીને ચાલો તમે કોણ છો તેના આધારે. અમુક લોકોને કદાચ 3 દિવસની જરૂર પડે, કોઈને કદાચ વધુ સમય જોઈએ. ઉદાહરણ તરીકે કહીએ તો વધુમાં વધુ 3-10 દિવસની અંદર. અને તમારા મિત્રોના પ્રભાવમાં આવ્યા વિના તો ફોન બંધ કરી દો. તમારા શિક્ષકો દ્વારા પ્રભાવિત થયા વિના, તમારા માતા પિતા કે સામાજિક દબાણથી પ્રભાવિત થયા વિના, તમારી જાત સાથે થોડો સમય વિતાવી જુઓ. હું તમને એક સરળ પ્રશ્ન પૂછી રહ્યો છું, શું તમે એક કિંમતી જીવન છો? શું તમારું જીવન તમારા માટે કિંમતી છે? હેલો, જો તે તમારા માટે કિંમતી છે, તો તમે આ કિંમતી જીવનમાં શું કરવા માંગો છો? તે કશુંક એવું છે જેની તમને ફિકર હોવી જોઈએ, ખરું ને? તમારે કંઈક એટલા માટે ના કરવું જોઈએ કે કોઈ બીજું કરી રહ્યું છે. તમારે કંઈક એટલા માટે ના કરવું જોઈએ કે કોઈ બીજું તે નથી કરી રહ્યું. આ રસ્તો નથી વસ્તુઓ નક્કી કરવાનો. તમે જીવન સમર્પિત કરો છો. જો આ જીવન કિંમતી છે, તો જાણવું જોઈએ એવું શું છે તમારા માટે જે ખરેખર મહત્વનું છે. અને તમારે તે જ કરવું જોઈએ. એનું મહત્વ નથી કે તેમાં પૈસા મળે છે કે નથી મળતા. પરંતુ મારી વાત માનો, જો તમારું હૃદય કશાકમાં નથી, તમે તમારું શ્રેષ્ઠ નહીં કરો. હા કે ના? જો તમે તમારું શ્રેષ્ઠ નહીં કરો, તો તમારી સાથે અદ્ભુત વસ્તુઓ કઈ રીતે થશે? જો તે ગમે તે હોય, કળા, સંગીત, ડિઝાઇન, વ્યાપાર, રમત જગત, અધ્યાત્મ, રાજનીતિ, તેનું મહત્વ નથી કે તે શું છે. જો તમે સંપૂર્ણપણે સમર્પિત નથી તમે જે કરી રહ્યા છો તેના પ્રત્યે, તમે તમારા જીવન સાથે કશું જ મહત્વપૂર્ણ નહીં કરો. તે 100% વાત છે, હું તમને કહી રહ્યો છું. તમે કદાચ તમારું ગુજરાન ચલાવી લેશો, પરંતુ તમે કશું જ મહત્વપૂર્ણ નહીં કરો જો તમે પૂરેપૂરા, એટલે કે પૂરેપૂરા સમર્પિત નથી કશાક પ્રત્યે. જુઓ, અત્યારે ઘણા ઉદાહરણો છે, કેમ કે તેઓએ તેને ભારત રત્ન પુરસ્કાર આપ્યો. હું તેના વિશે વાત કરી રહ્યો છું, સચિન તેંડુલકરને.
આ માણસ કશું જાણતો નથી બોલને મારવા સિવાય. તે કેટલો સમર્પિત છે બોલને મારવા માટે. બોલને મારવો, બોલને મારવો, બોલને મારવો, અને કોઈ તેની જેમ નથી મારતો. હવે તે ભારત રત્ન છે, હા કે ના? તે માત્ર સમર્પણ છે. તમારે તેને જોવો જોઈએ અને અંગતમાં વાત કરવી જોઈએ. તે આવો છે, તમે તેને બોલ વિશે વાત કરો. તે એટલો સમર્પિત છે આ પ્રત્યે, બરોબર? તે તેનો ધર્મ છે, તે તેના માટે પવિત્ર વસ્તુ છે, તે બધું જ છે તેના માટે. બોલને મારવો, તેનું આખું જીવન તે નાખી દે છે એક સરળ કૃત્યમાં. બોલને મારવો, શું તે મોટી વસ્તુ છે? પરંતુ બોલને મારવો પ્રચંડ સમર્પણ સાથે, માત્ર જુઓ શું થાય છે, અદ્ભુત વસ્તુઓ થાય છે, નહીં? તો પ્રશ્ન એ વિશે નથી કે તમે શું કરવા માંગો છો, પ્રશ્ન માત્ર આ જ છે, તમે આના પ્રત્યે સમર્પિત થઈ શકો. ધારો કે તમે એ રીતના વિચારો, આજે જો હું મારું જીવન તેમાં સમર્પિત કરું, આવતા 25 વર્ષ પછી શું હું સમર્પિત રહી શકું જે અત્યારે કરી રહ્યો છું તેના પ્રત્યે? શું હું સંતોષ અનુભવીશ જો હું પાછળ ફરીને જોઉં મેં શું કર્યું છે? તમે કંઈ પણ કરો જે તમે ઈચ્છો, ખાલી તે સારી રીતે કરો, તે મહત્વનું છે. અને એવું કશું જ નહીં કરશો જે તમને આવતીકાલે શરમાવે, નહીં? બીજા લોકો શું કહે છે તે મહત્વનું નથી, પરંતુ તમને ક્ષોભ ના થવો જોઈએ તમે જે કર્યું તેનો, ખરું કે નહીં? હેલો, આટલું તમારે રાખવું જ જોઈએ. આટલું સ્વાભિમાન અને સ્વતંત્રતા તમારે રાખવી જોઈએ તમારા જીવનમાં. તે મહત્વનું નથી કે આખી દુનિયા તમને ખોટા કહે, પરંતુ તમને તમે જે કર્યું તેનો ક્ષોભ ન થવો જોઈએ. આટલું તમારે હંમેશા તમારા જીવનમાં રાખવું જોઈએ. જો તમે આ એક વસ્તુ જતી કરશો, હું તમને કહી રહ્યો છું, તમે એક અત્યંત ખરાબ જીવન જીવશો. તમારી પાસે કદાચ બધું જ હશે, પરંતુ છતાંય કશું જ નહીં હોય.